તો આપને બતાવીશું અલગ અલગ અપડેટ્સ જ્ઞાનવાપી કેસમાં મહત્વપૂર્ણ અપડેટ્સ મળી રહ્યા છે. આપને કહી દઈએ કે અહીંયા મસ્જિદની નીચે મંદિર હોવાના પુરાવા હાથ લાગી ચૂક્યા છે. તપાસ રિપોર્ટ સબમિટ થઈ ચૂક્યો છે અને એ રિપોર્ટના આધારે જ એ વાત સાબિત થઈ રહી છે કે નીચે મંદિર હતું. અનેક અલગ અલગ પુરાવા આપને કહી દઈએ અપડેટ કયા પ્રકારની છે. જ્ઞાનવાપી પરિસરના રિપોર્ટમાં મંદિર હોવાના પુરાવા મળી ચૂક્યા છે. આ ઉપરાંત મસ્જિદની પશ્ચિમી દિવાલે હિન્દુ મંદિર હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. કુલ 839 પેજના રિપોર્ટમાં ચોંકાવનારું સત્ય સામે આવી ચૂક્યું છે. આ રિપોર્ટ પ્રમાણે નીચે મંદિર જ છે. અલગ અલગ 3 હિન્દુ ભગવાનના અવતાર મળી આવ્યા છે. અલગ અલગ મૂર્તિઓ મળી આવી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ઉચ્ચ પોલીસ અધિકારી પણ આ રિપોર્ટમાં સામેલ હતા. તેમનું કામ સામેલ છે. આપણે કહી દઈએ કે મહત્વપૂર્ણ અપડેટ જે મળી રહી છે, રિપોર્ટ પ્રમાણે મસ્જિદમાં 34 જેટલા શિલાલેખો પણ હાથ લાગ્યા છે. કુલ 839 પેજનો આ રિપોર્ટ સબમિટ કરાયો છે. હિન્દુ મંદિરને ધ્વસ્ત કરીને જ તેના પર મંદિર બાંધવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ રિપોર્ટ હાલમાં સામે આવ્યો છે. મસ્જિદમાંથી 300 દેવી દેવતાઓના ચિહ્નો અલગ અલગ નિશાન પણ મળી આવ્યા છે. ESIના સર્વેમાં 40 સભ્યોની ટીમ કામે લાગી હતી અને આ ટીમના કામકાજ પછી આ પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે. હિન્દુ મંદિરને તોડી પાડીને જ તેના પર મસ્જિદ બનાવાઈ હતી. આ ઉપરાંત મસ્જિદમાંથી પ્રાચીન પથ્થર માટીના વાસણો પણ મળી આવ્યા છે. મહત્વપૂર્ણ અપડેટ જ્ઞાનવાપી પરિસરનો આખો વિવાદ, જેમાં મસ્જિદની નીચે મંદિર હોવાના પુરાવા હાથ લાગી ચૂક્યા છે. રિપોર્ટ પ્રમાણે મસ્જિદમાં 34 જેટલા શિલાલેખો પણ હાથ લાગ્યા છે. આખો વિવાદ જે હતો તે ચોક્કસ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. ભગવાનની મૂર્તિઓ મળી આવી છે, કેટલાક અલગ અલગ સ્તંભ મળી આવ્યા છે અને હિન્દુ જે સંસ્કૃતિ છે તેના ચિહ્નો પણ રિપોર્ટમાં મળ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ESIના સર્વે પ્રમાણે પરિસરમાંથી મંદિર હોવાના 32 અલગ અલગ પુરાવાઓ હાથ લાગ્યા છે. પુરાવાઓની વાત કરીશું તો એમાં અલગ અલગ મૂર્તિઓ છે, કેટલાક સ્તંભો છે, કેટલાક ચિહ્નો છે જે સાબિત કરે છે કે આ પરિસરમાં મસ્જિદની નીચે હિન્દુ મંદિર જ આવેલું હતું જેને તોડી પડાયું હતું. 839 પેજનું આ મહત્વપૂર્ણ રિપોર્ટ આખા એક કેસમાં એક નવો જ વળાંક લાવનારો સાબિત થવાનો છે. મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ કે મસ્જિદમાંથી ભગવાનની મૂર્તિ, વાસ્તુશિલ્પના ટુકડા પણ મળી આવ્યા છે. એટલે કે હિન્દુ મંદિરના જે શિલ્પ સ્થાપત્યો છે તે પણ હાથ લાગ્યા હોવાના સમાચાર છે. 1600ની આસપાસ ઔરંગઝેબે આ મંદિર તોડીને મસ્જિદ બાંધી હોવાના પુરાવા પણ તપાસ રિપોર્ટમાં સામે આવી રહ્યા છે. મંદિરને ધ્વંસ કરીને જ તેના પર મસ્જિદ બાંધવામાં આવી હતી. 1669માં ઔરંગઝેબના આદેશ પર આ મંદિર તોડી પડાયું હતું. આ તમામ પ્રકારના પુરાવા હવે જે સર્વે છે તેમાં હાથ લાગી ચૂક્યા છે. તો આ તમામ પ્રકારનો રિપોર્ટ એ આગામી દિવસોમાં આખા આ ઘટનાક્રમમાં એક નવો જ વળાંક અને સ્પષ્ટ વળાંક આપી શકે તેમ છે. કેમ કે જ્ઞાનવાપી જે વિવાદ છે તેમાં મસ્જિદની નીચે મંદિર હોવાના પુરાવા હાથ લાગી ચૂક્યા છે. તો ESIના 40 અધિકારીની ટીમ સતત 92 દિવસ સુધી સર્વે અને ફળશ્રુતિ મંદિર હોવાના હાથ લાગ્યા છે. 32 પુરાવાઓ જ્ઞાનવાપીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને આ સમાચાર હિન્દુઓની આતુરતાનો અંત લાવશે. જ્ઞાનવાપી મસ્જિદ નીચે મંદિર હતું આ દાવો કરાયો છે ESIના સર્વે રિપોર્ટમાં. ESIએ પોતાનો સર્વે રિપોર્ટ કોર્ટમાં મૂકી દીધો છે. કુલ 839 પેજના રિપોર્ટના આધારે દાવો થઈ રહ્યો છે કે 1669માં ઔરંગઝેબના આદેશથી જ મંદિર તોડી પડાયું હતું અને મંદિરની જગ્યાએ મસ્જિદ બાંધી દેવાઈ હતી. ESIના સર્વેમાં દાવો કરાયો છે કે મસ્જિદ સ્થળે મંદિર હોવાના 32 અલગ અલગ પુરાવા હાથ લાગ્યા છે. મસ્જિદમાંથી 3 હિન્દુ દેવી દેવતાના અવતાર મળી આવ્યા છે. આ સાથે 300 હિન્દુ દેવી દેવતાઓના ચિહ્નો પણ હાથ લાગ્યા છે અને કુલ 34 જેટલા શિલાલેખો મળી આવ્યા છે. દાવો એ પણ થઈ રહ્યો છે કે હાલ મસ્જિદમાં હયાત દિવાલ 5000 વર્ષ જૂની મંદિરની જ પશ્ચિમી દિવાલ છે. ESIના રિપોર્ટ બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને ખુશી વ્યક્ત કરી છે. देखिए ESI ने अपनी इस रिपोर्ट को देने में बहुत सारी डिटेल्ड साइंटिफिक स्टडी की है और उस साइंटिफिक स्टडी के आधार पर ESI ने रिपोर्ट दी है. वहाँ पे जो इंस्क्रिप्शन है उस तथाकथित मस्जिद में एक इंस्क्रिप्शन भी मिला है. साथ ही साथ उस तथाकथित मस्जिद में जो खंभे मिले हैं वो हिंदू मंदिर के खंभे पाए गए हैं. जो वेस्टर्न वॉल है वो ESI ने हिंदू मंदिर की वेस्टर्न वॉल कही है. साथ ही साथ उसमें जो स्क्रिप्चर्स मिले हैं वो अलग अलग भाषाओं के हैं. महामुक्ति मंडप का उसमें जिक्र है. अलग अलग भाषाओं में उसमें इंस्क्रिप्शंस पाए गए हैं और ESI ने यही कंक्लूड किया है कि 17वीं शताब्दी में यहाँ पे मंदिर तोड़ा गया है
और जो यहाँ पे स्ट्रक्चर एग्जिस्ट करता है उससे पहले एक प्री एग्जिस्टिंग लार्ज हिंदू मंदिर था। साफ साफ लिखा हुआ है औरंगजेब द्वारा खुदवाया गया लिखवाया गया है कि मंदिर तोड़ के ढांचा बनाया गया है, अब इससे ज़्यादा और क्या प्रमाण की जरूरत है। और अभी रिपोर्ट का अध्ययन हो रहा है, मैं भी अध्ययन कर रहा हूँ, और जो जीपीआर सर्वे उसकी भी रिपोर्ट है कि अभी नीचे भी बहुत कुछ उसके है, तभी देखा जाएगा कि नीचे की भी खुदाई हो और ताकि और भी चीज़ें सामने आ। અને હવે ડિટેલમાં જાણીશું કે આખરે એએસઆઈના રિપોર્ટમાં હકીકતો કયા પ્રકારની સામે આવી છે અને મસ્જિદ સ્થળે મંદિર હોવાના એએસઆઈના દાવાનો આખરે આધાર કયો હોઈ શકે છે। તો હવે સમજી લઈએ કે આખરે રિપોર્ટમાં કહેવાયું છે શું, કેવી રીતે આ હિન્દુ મંદિર હોવાની સાબિતીઓ મળી રહી છે, મંદિર તોડી પાડીને મસ્જિદ બનાવાઈ હતી, આ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ રિપોર્ટ હિન્દુઓની આસ્થાને ખરેખર લાભાન્વિત કરનારો છે, મંદિર તોડીને જ મસ્જિદ બનાવાઈ હતી, મસ્જિદ પહેલાં અહીંયા એક ભવ્ય હિન્દુ મંદિર હતું, અનેક સ્તંભ મળી આવ્યા છે, હિન્દુ દેવી દેવતાઓના ચિહ્નો મળી આવ્યા છે, 2 સપ્ટેમ્બર 1669માં હિન્દુ મંદિર તોડી પડાયું, તારીખ સાથે આ ઉલ્લેખ ચોક્કસ કરવામાં આવ્યો છે, અને ઔરંગઝેબે જ આ મંદિર તોડી પાડ્યું હતું અને ત્યાં મસ્જિદની રચના કરવામાં આવી હતી, આ સ્પષ્ટ છે। મંદિરના અવશેષોમાંથી હાલ મસ્જિદનું નિર્માણ થયું હોવાની વિગતો પણ મળી રહી છે, કેમ કે એક દિવાલ જે છે પશ્ચિમી દિવાલ એ મંદિરની જ હોઈ શકે છે, મસ્જિદની પશ્ચિમી દિવાલ મંદિરનો હિસ્સો ગણાય કમળ ઘંટી નાગ દેવતાના નિશાન પણ આ જ પરિસરમાંથી મળી આવે છે, જે દર્શાવે છે કે અહીંયા હિન્દુ મંદિર હતું। મસ્જિદની અંદરથી કુલ 34 જેટલા અલગ અલગ પ્રકારના શિલાલેખો પણ હાથ લાગ્યા છે। તો એ રિપોર્ટ એ ખરેખર સાબિતી આપે છે કે અહીંયા પહેલા મસ્જિદ નહોતી, મંદિર હતું। શું મળી આવ્યું, એનો આધાર શું છે, અલગ અલગ શિલાલેખો મળી આવ્યો છે તે ચોક્કસ પુરાવા સ્વરૂપે આધાર બની શકે છે। હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ આ જ પરિસરમાંથી હાથ લાગી છે, સદીઓ જૂના કેટલાક પ્રાચીન સિક્કા પણ એએસઆઈની ટીમને હાથ લાગ્યા છે, વાસ્તુશિલ્પના અલગ અલગ ટુકડાઓને પણ ભેગા કરવામાં આવ્યા છે, તો અલગ અલગ માટીના વાસણો પણ આ જ પરિસરમાંથી મળી આવ્યા છે, પ્રાચીન પથ્થરના અવશેષો પણ એએસઆઈની ટીમને હાથ લાગ્યા છે। આ ઉપરાંત કિંમતી અને પ્રાચીન ધાતુ જે વખતે વપરાતી હતી એના કેટલાક નમૂના પણ હાથ લાગ્યા છે, કિંમતી અને પ્રાચીન ધાતુ મળી આવી છે, કેટલાક વાસણ મળી આવ્યા છે, કાચની કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે। આ તમામ એ પ્રકારનો ઉલ્લેખ કરી રહ્યા છે કે અહીંયા વર્ષો પહેલાં મંદિર જ હતું, મસ્જિદ બાંધી દેવાઈ છે। તો એએસઆઈના રિપોર્ટમાં મંદિર હોવાના પુરાવા મળતા જ હિન્દુ મહિલા અરજદારો ખુશીથી ઝૂમી ઉઠી।